ગોંડલમાં ગઈકાલે ધોધમાર અઢીચ વરસાદ પડ્યો છે અને જેના કારણે અંડરબ્રિજ સહિત રાજમાર્ગો પર પાણી ભરાયા હતા. નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે એના ધજી આવડી ગયા છે. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા, મારું નામ છે ધીરાજ અને ગોંડલમાં મેઘરાજાએ જે ધમાકેદાર એન્ટ્રી કરી હોય અને એમાં 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસતા શહેરના અંડરબ્રિજ સહિત રાજમાર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. કોલેજ ચોક, માંડવી ચોક, ત્રિકોણિયાથી લઈને જેલ ચોક સહિત માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાતા નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે એમની પોલ ખુલવા પામી હતી. આશાપુરા, ઉમવાડા અંડરબ્રિજ અને રાતાપુલ નીચે પાણી ભરાતા રાહદારીઓ અટવાઈ ગયા હતા. ઉમવાડા અંડરબ્રિજમાં સ્કૂલ બસ અને ટ્રેક્ટર પાણીમાં ફસાઈ ગયા હતા. ભગવતપરામાં નદી કાંઠા પરની જે દિવાલ છે એ પણ ધરાશય થઈ ગઈ હતી અને કેટલાક વીજ પોલ છે એ પણ ધરાશય થઈ ગયા હતા. તંત્ર દ્વારા ભૂગર્ભ ગટરો સાફ ના કરાઈ હોય, માત્ર 2.5 ઇંચ વરસાદમાં જ રાજમાર્ગો પર જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. નાના મોટા ઉમવાડા, ગુંદાળા, અનીડા, ચરખડી, રીબડા એ પટ્ટી પર ધોધમાર વરસાદ પડ્યો હતો અને એના કારણે ઘણા બધા લોકોને હાલાકી ભોગવવામાં પડી રહી છે. ત્યારે તેના સ્થાનિક રહેવાસીનું શું કહેવું છે આ મુદ્દે સાંભળીએ. કોન્ટ્રાક્ટર કોણ હતા? નગરપાલિકામાં ગોકુલ સિમેન્ટ. એટલે નીચે થી હતું કે ઉપરથી હાલમાં શું કાર્યવાહી કરવામાં આવશે? જે તમારે અત્યારે વોર્ડ નંબર 4 ના સદસ્ય ધારાસભ્ય, સંસદ સભ્ય, નગરપાલિકાના પ્રમુખ રજૂઆત.